છે, હા એકલતા છે, હા ગભરાહટમાં કરેલી ખરીદી છે, હા માંદગી છે, હા મૃત્યુ પણ છે. પણ એ લોકો કહે છે કે વુહાનમાં કેટલા વર્ષોના શોર પછી પક્ષીઓનો કલરવ સંભળાય છે. એ લોકો કહે છે કે ફક્ત થોડા અઠવાડિયાની શાંતિ પછી આકાશ ધુવાળાથી ભરેલો નથી પણ નીલો અને સાફ છે. એ લોકો કહે છે કે અસીસીના રસ્તાની પાર લોકો એકબીજા માટે ગાય છે, ખાલી નાકાઓની પાર પોતાની બારીઓ ખોલી કે જે એકલા છે એ લોકોને આજુબાજુ કુટુંબની ચહેલ પહેલ સંભળાય. એ લોકો કહે છે કે વેસ્ટ ઓફ આયર્લેન્ડની એક હોટેલ મુફ્તમાં લોકોને જમવાનું આપે છે, ઘરે ઘરે પહોંચાડે છે. આજે મારી ઓળખાણની એક મહિલા પોતાનો નંબર લખી ઘરે ઘરે ચિઠ્ઠીઓ આપે છે કે આડોશ પાડોશના વડીલો કોઈને ફોન કરી શકે. આજે મંદિર, મસ્જિદ, ગિરિજાધર અને તમામ આસ્થા સ્થળ પોતાના દરવાજા ખોલીને બેઘર, બીમાર અને પરવશ લોકોને શરણ આપે છે. વિશ્વભરમાં લોકો ધીમા પડી ચિંતન કરે છે. વિશ્વભરમાં લોકો પોતાના પાડોશીઓને નવી આંખોથી જુએ છે. વિશ્વભરમાં લોકો એક નવી વાસ્તવિકતામાં જાગૃત થાય છે કે આપણે ખરેખર કેટલા મોટા છે, કે આપણા કાબુમાં કેટલું ઓછું છે, કે આપણી સાચી આવશ્યકતા શું છે. ઈજ કે પ્રેમ છે એટલે આપણે પ્રાર્થના કરીએ અને યાદ રાખીએ કે હા ડર છે પણ નફરત હોવી જરૂરી નથી, હા એકલતા છે પણ અલગાવ હોવો જરૂરી નથી, હા ગભરાહટમાં કરેલી ખરીદી છે પણ નિર્દય હોવું જરૂરી નથી, હા માંદગી છે પણ આત્માનો રોગ જરૂરી નથી, હા મૃત્યુ પણ છે પણ એમાંથી પ્રેમનો પુનર્જન્મ પણ થઈ શકે. હવે કેવી રીતે જીવવું એના વિકલ્પો શોધીએ. આજે શ્વાસ લઈએ, સાંભળીએ કે આપણી ગભરાહટની ફેક્ટરીના અવાજો પાછળ પક્ષીઓ ગાવા લાગ્યા છે, આકાશ ખુલવા લાગ્યું છે, વસંત આવવા લાગ્યું છે અને આપણે હંમેશા પ્રેમથી સમાયેલા છીએ.